ઓકે, હવે થિયરીકલ પાર્ટ ટુ બીમાં, પાર્ટ બીમાં સેક્શન બીની અંદર ત્રણ ત્રણ માર્ક્સના ક્વેશ્ચન પૂછાય. જો ત્રણ માર્ક્સના ક્વેશ્ચનના અંદર આકૃતિ કે ચાર્ટની સૂચના હોય તો એ તમારે આપવાની રહે. ઓકે, હવે અહીંયા આપણને ક્વેશ્ચન છે કે યોગ્ય આકૃતિ સાથે સ્તન ગ્રંથિની રચના વર્ણવો. માટે આપણે ટેક્સ્ટ પ્રમાણેની આકૃતિ દોરવી પડે. અને હવે થિયરીકલ એની વાત કરીએ તો કે ક્રિયાશીલ સ્તન ગ્રંથિ, સક્રિય સ્તન ગ્રંથિ એ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. ક્રિયાશીલ કે સક્રિય સ્તન ગ્રંથિ એ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. હવે સ્તન ગ્રંથિ છે એ આંતરિક રચનામાં ગ્રંથિમય પેશી, આ જે છે એ ગ્રંથિમય પેશી છે. પછી ભિન્ન માત્રામાં ચરબી ધરાવેલ, આ ચરબી, આ બધી ચરબી છે એ, અને જોડમાં આવેલી હોય છે. પ્રત્યેક સ્તન ગ્રંથિની પેશીમાં 15-20 સ્તનખંડ હોય. આ એક સ્તનખંડ, આ બીજો સ્તનખંડ, આ ત્રીજો સ્તનખંડ, એવા 15-20 શું હોય, સ્તનખંડ હોય. અને પ્રત્યેક સ્તનખંડમાં દ્રાક્ષના ઝુમખાની માફક ગોઠવાયેલી એ કુપિકાઓના સમૂહ હોય અને એના કોષોના સમૂહ હોય. એ કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ એ કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. એ પ્રત્યેક સ્તનખંડ એ દ્રાક્ષના ઝુમખાની માફક ગોઠવાયેલી કુપિકાઓના સમૂહ છે. કુપિકાઓના સ્ત્રાવી કોષ દ્વારા સ્ત્રવિત દૂધ એ કુપિકાઓના પોલાણમાં, ગુહામાં સંગ્રહ પામે અને એ કુપિકાઓ સ્તન નલિકામાં ખુલે. આ જે છે અહીંયા આ બધી સ્તન નલિકાઓ, અને સ્તન નલિકાઓ ભેગી મળી અને સ્તન વાહિની બનાવે. તો આ સ્તન નલિકાઓ ભેગી મળીને આ જે છે એ આ સ્તન વાહિનીઓ બનાવે, અને સ્તન વાહિનીઓ ભેગી મળી અને સ્તન તુંબિકા બનાવે. આ જે છે આ સ્તન તુંબિકા, અને સ્તન તુંબિકા જે છે એ દુગ્ધ વાહિની લેક્ટેશિયન ડકની દ્વારા એ દૂધનો શરીરની બહાર નિકાલ કરે. હવે જોજો, આ પેક્ટોરિયલ મેજર સ્નાયુ છે એની બહાર ઉપસી આવેલો ભાગ એટલે સ્તન, એની આગળના ભાગનો આ ટોચનો ભાગ એટલે નિપલ, અને એની આસપાસની ચામડી એ ઘેરા ગુલાબી કે આછા કથ્થઈ કે બદામી રંગની હોય, એને કહેવાય પરવશ, એરોલા. ઓકે, એટલે માદા સ્તન ગ્રંથિઓ છે એ એક જોડમાં હોય અને રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે, અને એ પેક્ટોરિયલ મેજર સ્નાયુની બહાર એ ઉપસીને ગોઠવાયેલી હોય. પ્રસ્રવ બાદ બાળકના જન્મ પછી એ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે. એ તરુણાવસ્થા દરમિયાન સ્તન ગ્રંથિ જાતીય અંતઃસ્ત્રાવ ની અસરથી એ વિકસિત મોટી થાય, પણ એમાંય ખાસ કરીને ગર્ભધારણ દરમિયાન એ વધુ વિકસિત અને ક્રિયાશીલ બને છે. ઓકે,